નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ધાનેરાની અંબિકા શોપિંગ સેન્ટરની દુકાનોના તારા તોડી ચોરી કરનાર આરોપીઓને ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના પટેલ ઢુંડા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની મોકાણ, પીવાના પાણીથી લઈ ખેતીના પિયત પાણીની સમસ્યા. જાફરાબાદથી રાજુલા રોડ મંજૂર થતાં વાહન ચાલકોમાં ખુશી જોવા મળી. રોડ રસ્તાની હાલત કફોડી બનતા સ્થાનિક લોકોએ રજૂઆત કરતા અંતે રોડ મંજૂર થયો. અમદાવાદ પીપળાયાર્ડ કંપનીમાં એસીબીની રેડ, મોટી ગેરરીતિ સામે આવી. ખેડ તલાવડી કુંભાળમાં બે ચાર્ટર એકાઉન્ટની ધરપકડ કરતી ગુજરાત એસીબી. જેતલપુરના પડેલા ગામ પંચાયત કચેરીમાં પીવાના પ્રશ્ને મહિલાઓનો હોબાળો. દહેગામ સ્થાનિક મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા સબસિડીવાળા અંદાજિત 18 જેટલા ગેસના બોટલ પકડી પાડવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર બ્લોક ખાતે ટીબી હારેગા દેશ જીતેગા સંકલ્પ વિશે ઉજવણી કરવામાં આવી. જામનગર જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત. રસીકરણ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ. બનાસકાંઠા જિલ્લાના થરાદ બસ ડેપોના જવાબદાર તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે વાવ બસ સ્ટેશનના રજરતા સરહદી વિસ્તાર પાંડુર રૂટની બસના મુસાફરો. હિંમતનગર ખાતે આવેલા ગોમર કેમ્પસ ખાતે આજે કોરોના સામે રક્ષણ મળે અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે 6 ગાંવની પરિક્રમા કોરોનાને લઈને યાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને માત્ર સાધુ સાધ્વીજી ભગવતો માટે આ 6 ગાંવની યાત્રા યોજવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા નેશનલ હાઈવે 8 ઉપર રોડ વચ્ચે અર્ચરરૂપ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજ પોલીસ દ્વારા ભાખડીયા બજારમાં રોડ વચ્ચે અર્ચરરૂપ રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા 5 છાત્રો કોરોનાની ગિફ્ટ લઈને પરત આવ્યા. જામનગરના એક વેપારીએ ઝેર પી જીવતર ટૂંકાવી ઉતરાઈ લીધેલા નાના પિતાનું મોતનું કારણ બન્યું. પોલીસ દ્વારા તપાસ હાથ ધરી. બાંગ્લાદેશની આઝાદીનો જશ્ન મનાવવા પહોંચ્યા પીએમ મોદી. 16 મહિના બાદ પ્રથમ વિદેશ પ્રવાસ. 8 વર્ષ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝની સંભાવના. આઈસીઆઈની બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત બગડી, છાતીમાં દુખાવાની ફરિયાદ, બાદમાં આર્મી હોસ્પિટલમાં દાખલ. અમદાવાદ મેઘાનીનગર વિસ્તારમાં ઘાતકી હુમલાની 2 ઘટના, 1નું મોત, 2 ઘાયલ. અનૈતિક સંબંધોનો ખેલાયો ખૂની ખેલ, જમાઈને મોતને ઘાટ ઉતારી લાશ કૂવામાં ફેંકી દીધી. મેયર કહે છે માસ્ક ન પહેરવા પર દંડ નહીં, પોલીસ કહે છે કે દંડ વસૂલાશે. અમદાવાદ શહેરમાં હવે તમે આટલી સ્પીડે જ ચલાવી શકશો તમારું વાહન, કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. વડોદરા શહેરના મેયર કોરોના પોઝિટિવ, ઇન્કમટેક્સ વિભાગના 27 કર્મચારીઓ સંક્રમિત. સરકારે હોળી ધૂળેટી તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લાગતા આદિવાસી વિસ્તારમાં નિરાશા. અમદાવાદ ખાતે ખેત તલાવડી કૌભાંડમાં 2 ચાર્ટર્ડ એકાઉન્ટની ધરપકડ. મુંબઈમાં મોલની હોસ્પિટલમાં લાગી આગ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.